પણ અવાજ સાંભળીને તમને ખબર પડશે ને, તમે પાછું વળીને તઈ જોશો અવાજ મારો છોકરો રહે. કેમ ખબર પડી? આપણા હૃદયમાં આ ઠસાયેલું. હા, તો નાનું છોકરું હોય ને તો એ ગાડીનો અવાજ ઓળખી જાય કે આપની ગાડી આવે. તો ગુરુજી એમ કીધું, તારા હૃદયમાં પેલો તો ઊંડો ઉતરીને તપાસ તો કર, તારા હૃદયમાં કેટલો કચરો ભર્યો હોય. કોઈ બોલતી હોય તો આપણે ખબર પડી જાય કે આપણે એમ જોવું ન પડે. કોયલ બોલે કે કાગડું બોલે, ન જોઈ ને તો આપણે ખબર પડી જાય કે અવાજ કેમ હોય. કારણ કે આપણા હૃદયમાં ઠસાયેલું પડ્યું, કબજા માન્યા ને વિચાર કર, એક કે તારું નથી. બીજાને મોડા પાડે, ભગવાન દયાળુ ને આટલું તો હલાવી લે ને. આલોકના કાગડિયામાં કઈ ખાલી રસવાઈ દીધો ને ભૂલ હોતો નથી. આ હલેવી ધોકા જડે છે. માટે હવે આજ દિનથી આપણા સત્સંગમાં કોઈ પણ એવી હિંમત રહિત વાત કરશો નહીં, સદા હિંમત સહિત જ વાત કરજો. મારે કે આજ દિવસ આજથી કરીને હવે કોઈ એમ ન કહેજો કે આટલું મારાથી થશે નહીં. આપણે શું કઈ કળી યુગે ને હવે એટલું તો હાલે ને, એ આપણે આપણા જ કાયદા ઘડી કાઢી. આપણા કાયદા હાલે તો ઠાકોરજી આપણે વધારશે ને, બિચારા દયાળુ હતી. મહારાજ કે આજથી કરીને કોઈ દિવસ હવે એવી હિંમત વગરની વાત ન કરજો. કળિયુગ ને કે કળિયુગ કે સતયુગ લાવવો કે નહીં હાથમાં, કોણ લે? મહારાજ પ્રગટે ત્યાં હતા તો એ સતયુગમાં હતા, દ્વાપરમાં હતા, ત્રેતામાં હતા કે કળિયુગમાં? ભગવાન સ્વામિનારાયણ અવતાર ક્યારે ધારણ કર્યો, કળિયુગમાં કે દ્વાપરમાં કે ત્રેતામાં? હવે તો યુગ બદલ્યો ને, એને યુગે તો કેટલું બદલ્યું? મારે જ કે આજ દીધી પછી કોઈ એવી હિંમત રહીત વાત ન કરજો, હિંમત સહિત વાત કરજો. અહીંયા હિંમત દાર આટલું શું મારાથી ન થાય, કેટલું કરી રહ્યા જગતને અર્થે, તો ભગવાનને રાજી કરવા એટલું નહીં કરી શકીએ આપણે? નારાયણદાસે એમ કીધું હોય, આગ લાગ્યું આપણા ઘરમાં તો આમ બેઠે બેઠે જોયા કરી, આગ લાગેરી આ બધું હળગી જશે, આ બધું હળગી જશે તો હળગી જ જવાનું હોય, પણ શું કરી ઓલાવાનો પ્રયત્ન કરે ને, કદાચ ન ઓલાય તો સમય કાઢીને ભગવાનનું ભજન કરી લેવું. અને જે એવી હિંમત રહીત વાત કરે તેને તો કેવો જાણો, નપુંસક જાણવો. કેના જેવો કીધો? હવે એને બિચારાને આ લોકમાં કઈ કિંમત કરી? મહારાજ એને આવે, જો આપણે બે કામ ભેગા કરવા, આપણું મન ગમે જાયરો પાછું વાળીને જોતો નથી, પણ તું પાછો તારા દેશમાં પહોંચી નહીં આગે, તારા ઘરે તું પાછો પહોંચી નહીં આગે. આપણું ઘર ગયું હોય એ આપણે આપણે મનને ઈચ્છાઓ પૂરી કરવામાં એક પછી એક એક પછી એક ઈચ્છા લોકમાં સ્વાર્થના સજા એ બેદી રોઈ લેશે, પછી કોઈ સંભાળશે નહીં, બાર મહિને કોઈ વાસ નાખશે ને, હવે હવેની ભણેલી પેઢી શ્રાદ્ધમાં નહીં મળે. હિંમત રાખીને કરવું પડશે. ભોજન તો કદાચ હવે ટેકનોલોજી વધી એટલે કદાચ ચાવી ની આગળ તો નડીથી હો નથી મને ખોચ્યા કરશે, પણ ભજન તો એનાથી નહીં થાય, એટલે પોતાને કરવું પડશે. જો છોકરા
આપણા ઘરે આવી જાય ને પછી સમજી લેવાનું કે હવે આપણે આપણી જિંદગી આપણા માથે નથી જીવવાની, પણ મારી પેઢી શું કરશે, આપણે પેઢીને વારસો દેશું, બધું મિલકત દેશું, રૂપિયા દેશું, દાગીના દેશું, પણ એના ભેગા ભેગા સંસ્કાર ધર્મના દેજો કે જેને કારણે આપણી પેઢીને ખબર પડે કે મારા સંસ્કાર છે, મારો ધર્મ શું છે. અને એવી હિંમત વિનાની વાત જે દિવસ થઈ જાય તો તે દિવસ શું કરું, બોલો તમે, હું તો ઊભી રહી છું. લઈને જવાનું યજમાન કોક બન્યું, રૂપિયા કોક ખર્ચ્યા, મહેનત કોક ની, આપણે તો મફત ની કથા સાંભળવા જડી, તેમાંથી કઈક લઈને જાઓ. શું લઈને જાશું? મહારાજે તો વચનામૃતમાં સરવાળો કરવાનું કીધું. આપણો બર્થડે ઉજવી કે આ હવે મને આટલા વર્ષ પૂરે થઈ ગયા અને આટલા હું ચાલુ થયું, પણ આપણે એ કેવી તપાસ કરી કે આટલામાં આટલા હું આટલું મારું ભગવાનનું ભજન થતું હતું આટલું રહી ગયું એ, એવા આપણે એક એક કાંઈ નિયમ નથી, જેટલું થાય એટલું હાલ્યા કરે. હાલો ઉદ્ધવજી ક્યાં ગયા હતા પોચ્યા મથુરામાં પાછા ભગવાન લાગે કે હજી વ્રજમાં જ છે? હે પોચ્યા નથી ને? શું કરવા આવ્યા હતા અહીંયા? મને રજા દે
ઉદ્ધવ ઉચરિયા કરી અતિ આજે ગોપીઓએ ઉદ્ધવજીની આગળ વ્યક્ત કર્યો
જો જેને ભગવાનનો મહિમા હોય ને એને પોતાની જ ભૂલ દેખાતી હોય. કૃષ્ણ ગયા પછી ગોપીઓ બધી પોતપોતાની ભૂલ શોધતી હતી કે ભાઈ આપણે ભગવાને આટલી દયા કરીને તોય આપણે આમ કહેતા, એને આમ નચાવતા, આમ ઘરના કામ કરાવતા, ભૂલ પોતાની ગોતતા. ભક્ત હોય ને એ ગમે એવી પરિસ્થિતિમાં કાંઈ પણ એને વિઘ્ન આવે, કાંઈ સંકટ આવે ને તો એ પોતાની જ ભૂલને શોધે કે મારી ભૂલ કઈ જગ્યાએ હતી. મહારાજ કે મને તો બધાને સુખી કરવા, કોઈને દુખી નથી રાખવા, પણ છતાંય દુખ આવે તો શેને કારણે આવે? હા, જીવનમાં ક્યારેક દુખ પડે પણ આપણે આપણા હૃદયમાં ઊંડો ઉતરીને તપાસ નથી કરતા કે આ દુખ મને આવ્યું શેના કારણે. જે શેખમી હતા એને મહારાજે પોતે જ કીધું હતું કે તમે એમ કહો હું તમને મારીશ. એને તો બોલવું નતું, મહારાજે બોલાવ્યું અને પછી બોલ્યા ખરા. મહારાજે ઘણો આગ્રહ કર્યો એટલે બોલ્યા. કાઠી દરબાર બધા ઉપડી પડ્યા, મારવા માંડ્યા, કાઢી મૂક્યા, છતાંય એને મહારાજ નો અવગુણ નથી આવ્યો કે નથી કોઈ દરબાર નો આવ્યો, પોતાનો જ વાંક કાઢ્યો. શું કહો, શું વાંક કાઢ્યો? મારી જીભથી આવું બોલાણું જ કેમ? કેટલી હદે મહારાજ એની પરીક્ષા કરી, નોકરી માંથી છૂટા કરાવી મૂક્યા. નોકરી છૂટી ગઈ હાથમાંથી, આજીવિકા તૂટી ગઈ, છતાં એને મહારાજ નો અવગુણ નથી આવ્યો. અને જયારે દાદા ખાચર ને મળ્યા ને ત્યારે દાદા ખાચર ને એમ કીધું કે મારા વતી તમે મહારાજ ને એટલી પ્રાર્થના કરજો એક વાર મને દર્શન દે. આપે એ તો શું કહી, મને તો કેવું જ નતું, એને મને જોરાય કેવડા એટલે હું બોલી હતી, મારો કઈ વાંક નથી. પણ ભક્ત ક્યારે ભગવાનનો વાંક ન જોઈ પોતાનો વાંક જોવે કે મારા જીવનમાં દુઃખ આવ્યું તો આવ્યું કેમથી, કઈક મારી ભૂલ હશે, મેં મહારાજની આજ્ઞા લોપી હશે ને એને કારણે આ દુઃખ આવ્યું હશે. ઉદ્ધવજી એમ કે નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરે કે ગોપીઓના પ્રેમ મુખેથી કેટલો કહી શકાય. ઉદ્ધવજી પોતે આમ દિગ્મૂઢ થઈ ગયા, જોતા રહી ગયા કે આટલો પ્રેમ એને ગોપીઓને. ધન્ય ધન્ય, બસ ઉદ્ધવજીને કોઈ શબ્દ નથી મળતા હવે ગોપીઓને ઉપમા દેવાની, કે શું ઉપમા દઈને એને હું કહું કે તમારે આ ઉપમા ઘી ને શેની ઉપમા દઈએ જાય, મીઠું એમ કહીએ જાય, ખાટું એમ કહીએ જાય, ખારું કહીએ જાય, તીખું કહીએ જાય કે શું કહીએ જાય, એને કેની ઉપમા દઈએ જાય? એમ ઉદ્ધવજી ગોપીઓના આવું ભગવાનમાં પ્રેમ જોઈને દિગ્મૂઢ થઈ ગયા. એનો ભાવ ઉદ્ધવજી હવે પોતાના મોઢેથી એને કઈ નથી હતા, ઉપમા નથી હતા કે ગોપીઓને હવે હું શેની ઉપમા દઉં. હવે ઉદ્ધવજી જયારે મથુરા જવા નીકળ્યા એટલે ઉદ્ધવજી વિચાર કરે આટલો બધો એને પ્રેમ તો છતાં જીવી કેમ વગેરે. આ લોકનો પ્રેમ કેવો, એકબીજાને કહેતા હોય કે હું તારા વગર રહી નહીં એમ, પણ જાય પછી કોઈ મરે એને પાછળ હે? ઉદ્ધવજી વિચાર કરે આટલો બધો ગોપીઓ ને કૃષ્ણમાં પ્રેમ તો છતાં એના પ્રાણ કેમ ટકી રહ્યા. એ ઉદ્ધવજી ગયા પછી ગોપીઓની સ્થિતિ કેવી એનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામી આગળ કરે કે જ્યારે ઉદ્ધવજી ત્યાંથી નીકળ્યા એટલે કોઈ ગોપી મુખમાંથી નિશ્વાસ મૂકે,
કોઈ ગોપીની આંખમાંથી આંસુની ધારા થાય, કોઈ ગોપી મુખ ઊંચું કરીને રુદન કરે, ગોપીઓ જયારે રજા ઉદ્ધવજી જયારે રજા માગી ને કહી દીધું ગોપીઓને કે ભલે જાઓ, પણ પછી એની પરિસ્થિતિ કેવી હતી ઉદ્ધવજી જોઈ નથી આપતા ગોપીઓની આ સ્થિતિને. ઉદ્ધવજી એમ કે ગોપીઓને કે ભાઈ તમે આવું ન કરો, ચોક્કસ તમને કૃષ્ણ સુખ આપશે, તમારા આંખના આંસુને તમે લૂછી નાખો. ત્યારે ગોપીઓ શું કે, ઉદ્ધવજી અમે હવે શું કરું, શું કરીએ, કેમ કરીને અમારા આંખના આંસુને અમે લૂછી શકીએ? પણ એટલા જ હતા તો તમે કૃષ્ણની વાતો કરતા, હવે તો તમે પણ જવા તૈયાર થયા, પણ અમારા આશીર્વાદ દેજો કૃષ્ણને. એટલે ઉદ્ધવજી હવે ગોપીઓને પગે લાગી અને રથ ચલાવ્યો અને મથુરામાં આવ્યા. ગોપીઓના આવો પ્રેમ જોઈ ને ઉદ્ધવજીને મનમાં થોડો ગુસ્સો આવ્યો. હવે તો ત્યાં જઈને કૃષ્ણને ધમકાવું પડ્યા હતા, આવું કરે ગોપીઓની સાથે. મનમાં થોડો ગુસ્સો લઈને ઉદ્ધવજી ગયા હતા, પણ જેવા ઉદ્ધવજી મથુરામાં કૃષ્ણના મહેલમાં પહોંચ્યા ને ત્યારે કૃષ્ણ એને આમે આવે, ઓ ઉદ્ધવજી તમે આવ્યા, ભલે આવ્યા, ભલે આવ્યા, લો ગોપીઓ શું સંદેશ મૂક્યો અમારે સારું કયો. ભગવાનના વચન આપણે ઉદ્ધવજીનો ક્રોધ શાંત નક્કી કરીને ગયા હતા ધમકાવવા જઈને. કે ઉદ્ધવજી ને ગોપીઓ સંદેશો દીધો તો કોઈ કીધું છે ને અમારા વતી ભેટ જો. એટલે ઉદ્ધવજી પહેલા જઈને કૃષ્ણને ભેટ્યા. એટલે કૃષ્ણ પૂછ્યા કરે, ઉદ્ધવજી વ્રજ વનિતાઓ વ્રજની ગોપીઓ બધી શું કરે છે, અમને યાદ કરેલી કે કરતી નથી? હવે મને કોઈ વ્રજ ની અંદર યાદ કરે કે ભૂલી ગયા બધા મને, સાચું કેજો તમે ઉદ્ધવજી. ઉદ્ધવજી કહેતા કે ધન્ય ધન્ય વ્રજની ગોપીઓને કે તમને યાદ કરતા કરતા રાત ને દિવસ એના પસાર થાય. એ ગોપીઓના સ્નેહની હું તમને શું વાત કરું, ઈ સુતા બેઠા જાગતા હતા ફરતા ખાતા પીતા દરેક ક્રિયામાં હે કૃષ્ણ હે કૃષ્ણ સતત એને તમારું રટણ. એને ખાધા પીધાની કોઈ ખબર રહેતી નથી, ભૂખ તરસની એને ભાન રહેતી નથી ગોપીઓને. એવી દશા ગોપીઓની છે, એ લોકો લાજનો ત્યાગ કરે તમારું રટણ કરવા, એને કોઈ લાજ શરમ નથી આવતી કે કૃષ્ણની સાથે અમારો આટલો બધો પ્રેમ હે. કૃષ્ણને કીધું તો કે એટલા દે છાણો હતો તમે મને છતો કરો રે, તો છતો કરવામાં પણ ગોપીઓને કોઈ લાજ શરમ આડી નથી આવતી. જેમ નિષ્કુળાનંદ સ્વામીએ દ્રષ્ટાંત દીધું કે ગોપીઓની સ્થિતિ કેવી થઈ, જેમ નર કોઈ માદક પીએ તેને તન તણી સુધરી શરે, તેમ તમારા સ્નેહની કેફે કરી એને દેહ દશા નવ દિશે સરે. એકે માદક એટલે કોઈ કે દારૂ કે કોઈ પીવે પછી એને એના સર નું ભાન રહે. એમ ઉદ્ધવજી એમ કીધું કે તમારા વગર ગોપીઓને આવી દશા થઈ,
એ ગામમાં બે ચાર જણા બરાબર નો દારૂ પીધો અને પાછા ગામ ઘરે તો કોઈ પીવા ન દે, વગડામાં જઈને પીધો. હવે દારૂ અને જાવ તું બીજે ગામ, દારૂ પીધો એટલે ખબર ન પડી દિશાની, અને ઘોડે ચડીને ઘોડા રવાના કર્યા પોતાના ગામ તરફ. કે જાવ તું વેવાઈના ગામમાં, પણ આવ્યા પાછા પોતાના ઘર ગામમાં. પછી હવે પણ દેવની દશા ભૂલી ગયા એટલો બરાબર નો પીધો. એકબીજા વાત કરી, આ ગામ તો આપણે ગામ જેવું છે. પછી પોતાના ઘરે પહોંચ્યા. એ કે આ તો આ ગામની વેવાણ મે આપણે ઘરવાળી જેવી છે. ત્યાં તો અંદર તેની ઘરવાળી ને બે લાફા જડા છાનામાં નીચે ઉતરીને ઘરમાં ઘર. કે કારણ શું હતું? દારૂ પીધો તો એટલે એને એના શરીરનું ભાન નથી, દેહ દશા ભૂલી ગઈ. એમ નિષ્કુળાનંદ સ્વામી આ ગોપીઓના પ્રેમનું વર્ણન કરે કે ગોપીઓ સતત કૃષ્ણમય બની ગઈ, હવે એને દેહ દશા ભૂલાઈ ગઈ. હવે યોગ કઈ રીતે સાધી શકે? યજ્ઞ જપ તપ તીર્થ વેદ વિધિ હવે કેમ કરી શકે? આ બધું એના સાધન જે તમને પામવાને સાધન હતા ને, બધા સાધન એક તમારામાં આવી ગયા. એકમાં બધા અંત આવી ગયો. હવે એને કોઈ સાધન કરવાના બાકી રહ્યા નથી કે તમને મેળવવા આવી સાધન કરી ગયો. એને કોઈ બોલાવે ને તો ગોપીઓને મન તમારા સ્નેહમાં ભૂડેલું હોય એટલે કોઈ બોલાવે ને તો ગોપીઓને જવાબ ન દઈ શકે. કોઈ પૂછે તો એને બરાબર જવાબ નથી દઈ શકતી. ઉદ્ધવજી કહે, હું ગયો તો એને શીખ દેવા માટે, પણ એનો પ્રેમ જોઈને મારો ગર્વ બધો ઓગળી ગયો, પણ સામું શીખ લઈને આવ્યો. એવા ગોપીઓના નિર્મળ અંતર હતા એના, એના નિર્મળ અંતર, એના નિર્મળ તમારામાં સ્નેહ, એ જોઈને મારો ગર્વ ગળી ગયો, સામું શીખ લઈને આવ્યો. હજી પશુ જેવી પ્રીત પણ નથી અને ગોપીના જેવી ભક્તિ કરવી. પશુને પોતાના બચ્ચામાં કેટલી પ્રીત હોય ન હોય? જો પશુ પોતાના બચ્ચાને જન્મ આપે ને, પોતે બાંધેલું હોય છતાં એના બચ્ચા લગે કોઈક જાય તો ત્યારે તરત જ ફૂંફાડો મારે, શું કરવા? હવે એને ખબર હશે કે એનું ગાયનું વાછરી કે વાછરો જે આવે ગાયની ચાકરી કરવાનો છે. પશુ જોડીમાં કોઈ કોઈને ચાકરી કરવાનું નથી, કાંઈ કોઈનો સ્વાર્થ નથી, છતાં એને પોતાના બાળકમાં કેટલું હેત. નિષ્કુળાનંદ સ્વામી કે આ લોકના માણસો ખાલી મોટી મોટી વાતો કરે, પશુને જેટલી પોતાના બચ્ચામાં હેત પ્રીત ને એટલી નથી ભગવાનમાં, અને વાતો કરે ભગવાનમાં ધામમાં જવાની. એક જણાને ઘરમાં ઝઘડો થયો પતિ પત્નીને, કુંભાર હતો, ગધેડું રાખ્યું હતું ઘરમાં, તે ગધેડીને ગધેડાને લઈને નીકળી ગયો કે આજ પછી હું જાઉં રહું, કે તને મારી કાંઈ પડી નથી, ખાલી બારેથી બોલે. હવે બિચારો જ્યો ગામને ઝાંપે વગડામાં ગયો, થોડીક વાર થઈ ને તે ગુસ્સો બધો માંથી નીકળી ગયો. હવે ઘરે કહીને આવ્યો હતો કે હું ઘરમાં પાછો આવવા નથી, તારું મોઢું જોવા માંગતો નથી, હવે ઘરે જાવું કેમ પાછું? એટલે પેલાના માણસો આમ ફારી રાખતા ને ખભે, તી એક ફારી એક છેડો પોતાના હાથે બંધ અને ગધેડા ડોકમાં બાંધ્યો હતો, અને ગધેડાને પેલું રવાનું કર્યું, પોતે પાછળ આવ્યો. ઘરે આવીને ગધેડું ઊભું રાખ્યું. ઘરવાળી કે કહો કેતો તો થી કે પાછો આવવાનો નથી, કોણ આવ્યો? તો કે મને તો આવવું નતું, પણ ગધેડાએ મને પાછો અહીંયા લઈ આવ્યો. કે ગધેડાને જેટલી મારી જરૂર હોય એટલી તને મારી જરૂર નથી, પણ વાસ્તવમાં આવું જ હતું. એટલે ગમે એ બાનું કાઢ્યું.
કે ગમે એ ગણ ઉજડી જાય, ઓ છોરા ડના કરાય, મહેમાન આવ્યા હતા ઘરે આમ કરું છું એટલે અમે એમ પહોંચી ના ગયા, આમ કરું તો વાસ્તવમાં આપણે ખરેખર પડી જ નથી ભગવાનની. પડી હોય તો ગમે એમાંથી સમય કાઢીને ભગવાનનું ભજન કરી લે. નિષ્કુળાનંદ સ્વામી કે પ્રીતમ વિના પ્રેમીના પ્રાણ ન રહે ને રહે તો પ્રીત ન હોય. દૃષ્ટાંતે નિષ્કુળાનંદ સ્વામી જેમ જળ વિયોગે જશ ન જીવે, જશ એટલે માછલું, માછલાને પાણીમાંથી બહાર કાઢો ને દૂધમાં નાખો, પાણી એ પ્રવાહી દૂધ એ પ્રવાહી, પણ દૂધમાં માછલું જીવી હશે? પણ રેડકાને પાણી માંથી બહાર કાઢો તો એ પાણીમાં કુદાકુદ કરે ને પાણીથી બહાર કુદાકુદ કરે. એમ આપણે સત્સંગમાં હોય તો જલસા ને સત્સંગમાં ન હોય તો જલસા, ભગવાનનું ભજન થાય તો જલસા, ન હોય તો જલસા. આપણે બધા કેને જેવાય? દેડક જેવાય. ભગવાન ભૂલાય તો જીવી હતી ને ન ભૂલાય તો જીવી હતી, યાદ આવે તો જીવી હતી ને ભૂલાઈ જાય તો જીવી હતી. પણ દેડકા જેવું ન થાવ, માછલા જેવું થાવ, કે ભગવાનનો વિયોગ થાય, ભગવાનનું ભજન ન થાય ને તેથી અંતરમાં થોડું પસ્તાવો થવો જોઈએ કે આજે મારાથી ભગવાન આટલા ભૂલાઈ ગયા, આખા દીમાં આજે મને ભગવાન હમુરા યાદ ના આવ્યા, આખો દી આ વ્યવહારના કામ જ પડી રહી. ઉદ્ધવજી કૃષ્ણ પરમાત્માને એટલું કે ગોપીને ગોપીના પ્રાણ તમારા વગર રહી શકે એવી પરિસ્થિતિ નથી, છતાં રહ્યા એનું એક કારણ શું કારણ હશે? એને મનમાં સતા તેઓ હમણાં ઘરી આવશે, હમણાં ઘરી આવશે એક આશાથી એના પ્રાણ ટકી રહ્યા. નકર ગોપીઓનો સ્નેહ જોતા તો એના પ્રાણ ટકે એવી પરિસ્થિતિ નથી, છતાં ટક્યા એનું કારણ અંતરમાં એક આશા કે ક્યારેક અમને ભગવાન મળશે મળશે એવી આશા એ, એટલે એના પ્રાણ ટકી રહ્યા. સબરીને ગુરુ માતંગ ઋષિ એમ કીધું હતું, એનો સમય આવ્યો એટલે માતંગ ઋષિ એમ કીધું કે હવે મારો આ દેહ રહેશે નહીં, હું ભગવાનના ધામમાં જઈશ. ત્યારે સબરીએ ગુરુજીને એમ કીધું કે તમે ગયા પછી મારું કોણ, સેના આધારે મારું જીવન ટકાવીશ? ત્યારે ગુરુ એને શું કીધું હતું? હા, તું રામ નામનું રટણ કરજે, તને ભગવાનને ગોતવા જવા નહીં પડે, પણ ભગવાન તને ગોતતા આવશે. અને સબરીની રોજ નવી નવી શ્રદ્ધા, દરરોજ જંગલમાં જાય, ફૂલ વીણી આવે, સારા સારા મીઠા મીઠા ફળ લઈ આવે, આજે મારો રામ આવશે. હાજુ પડે રામ ના આવે, ઉદાસ થાય, સવાર પડે ને પાછી નવી આશા, જંગલમાં જાય, ફૂલ ફળ લઈ આવે, આજે મારો રામ આવશે. હાંજ પડે ને રામ ના આવે તોય શ્રદ્ધા અખૂટ રહી, ગુરુજીના વચનમાં વિશ્વાસ કે રામ એક દિવસ તને ગોતતા આવશે. અને રામ આવ્યા હતા, ક્યારે આવ્યા હતા? સીતાજીની શોધમાં નીકળ્યા ને ત્યારે રામને સબરીને ગોતતા આવવું પડે, સબરી રામને ગોતવા નથી ગઈ. આ વ્રજ વણિકાના પ્રાણ ટક્યા હોય તો ઉદ્ધવજી એમ કે એને એક આશા કે કૃષ્ણ ક્યારેક આવશે, અમને મળશે મળશે એવી આશાથી એના પ્રાણ ટકી રહ્યા. અને પછી ગોપીઓએ જે ભેટ દીધી હતી ને એ બધી ભેટ કૃષ્ણને અર્પણ કરી શ્રી હરિ કહે ઉદ્ધવ એહ સત્ય છે જી, મુજ સાથે સુંદરી ને અતિશય આરત છે જી.
ઉદ્ધવજી જયારે ગોપીઓનું બધું વર્ણન કર્યું ને, ત્યારે કૃષ્ણ એમ કીધું કે ઉદ્ધવ તમારી બધી વાત સાચી, ગોપીઓને એટલો અતૂટ સ્નેહ મારી સાથે છે, એને દેહની પડી નથી, એને કોઈ આલોકની સુખડી પડી નથી, અચળ અને અડગ એને મારા વિશે મતિ થઈ ગઈ, એને ગમે એવો ચલાયમાન કરવા આવે. ઉદ્ધવજી એટલા ડાયા હતા, હોશિયાર હતા, પણ જ્ઞાન લેવા જ્યાં તો ગોપીઓ બધી હસી પડી કે તમે પરોક્ષ કયા કૃષ્ણની વાત કરો, અમને તો પ્રગટની જરૂરી, પરોક્ષ તમારા કૃષ્ણ તમારા લગે રાખી દો કે અમને નથી કપતો એવો કૃષ્ણ. મત એની મુજ માઈ છે, તેણે કરી તન સુખ ત્યાગ છે. વન જઈ શું કરે વનિતા, એને વણ લીધો વૈરાગ્ય છે. શું કહે રહ્યા કૃષ્ણ? એનું મન એ મારામાં લાગી ગયું હે, એટલે એને પોતાના દેહના સુખનો ત્યાગ કર્યો. હવે એ વનમાં જઈને કરશે શું? હવે એને વૈરાગ લેવાની કોઈ જરૂર ખરી? કારણ કે આલોક ની અંદર એ પોતાના ઘરમાં હોય તો એને વૈરાગ્ય છે. ભગવાન સિવાય વૈરાગ્યનું લક્ષણ શું બતાવ્યું? કૃષ્ણ એમ કે હવે એ વનમાં જઈને વૈરાગ લેશે તો એનું વૈરાગ લેવાનું કામ શું? એમ એને વણ લીધો વૈરાગ્ય, કારણ કે ઘરમાં એને કોઈ જગ્યાએ કોઈ કોઈ પોતાના બાળ બચ્ચામાં, આડોશ પાડોશમાં, સગા સંબંધીમાં, દેહ સુખમાં ક્યાંય એને પ્રીતિ રહી નથી. મારા સિવાય કોઈ જગ્યાએ એને પ્રીતિ નથી, તો હવે એને વનમાં જવાની જરૂર નથી. એને વણ તેડો વૈરાગ્ય છે. કામ ક્રોધ ને લોભ મોહ તે તો વિરહ વહની બાળ્યા. એનો કામ બળી ગયો હોય, ક્રોધ લોભ મોહ બધું બળી ગયું હોય, સેને કારણે? એકાદશ ઇન્દ્રિય એની ઉદ્ધવ આવી એમને મનમાં સંસાર સંકલ્પ નાવે, સ્વપ્ને રહે સદાય ગુડી પ્રેમમાં. શું કહે? હવે સ્વપ્નમાં એને સંસાર નથી ગમતો. એની બધી ઇન્દ્રિયો, અગિયારે અગિયાર ઇન્દ્રિયો, કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજીને કહે રહ્યા, ગોપીઓની અગિયારે અગિયાર ઇન્દ્રિયો બધી મારામાં લાગી ગઈ. સંસાર તો એને સ્વપ્નમાં નથી આવતો, એ સદાય મારા પ્રેમની અંદર નિમગ્ન રહે. પ્રીત વસ છે પ્રાણ એના, જેની ચિત્ત વૃત્તિ મુજ માં મળી, સ્નેહ મુજ સાથે કરતા તેને બીજી વાસના ગઈ મળી. એને મારામાં સ્નેહ કર્યો ને એટલે એને બધી વાસના બળી ગઈ. એક દિવસ મહારાજ સભા કરીને વિરાજમાન હતા અને આમ બધા સંતો ભક્તો સભામાં બેઠા હતા. એમાં મહારાજે એવું પ્રકરણ ચલાવેલું કે સંતોને બધાને કંતન પહેરાવ્યા હતા. કંતન ઓળખો ને? એ આપણા ગુણી આવે, આમ ખાલી હાથમાં અડાડો તો કેવી ચોર આવે, અડવું નથી ગમતું. પણ મહારાજે બધા સંતોને એવા કપડા, એવા લુગડા એવા પહેરાવ્યા હતા કંતનના. અને પાછું તો કે ભિક્ષામાં જે મળે ભેગું કરીને એક જ ઘોડો લીંબુ જેટલો, બસ આટલો આખા દિવસમાં એક જમવાનો. એમાં પુત્ર વડતા વડતા આવ્યા તો મહારાજે ઘોડો હતો ને જે સંતો ભિક્ષામાં લઈ આવ્યા હતા ને, એ ઘોડો કૂતરાને આમે ઘા કરો ને કૂતરું ભૂંગીને ભાગી ગયું. ત્યારે મહારાજની આંખમાંથી આંસુ આવી ગયા કે જેને કૂતરા નથી ખાતા એવી વસ્તુને આજે મારા સંતો જમે. અને એ પાછા કોઈ સામાન્ય કે ભૂખે મરતા ભેખ લીધા હોય એવા કોઈ સંતો નતા. નિત્યાનંદ સ્વામી તે દિના વખતમાં સોનાની થાળીમાં જમનારા હતા, એટલા પૈસાદાર કુટુંબના હતા. બ્રહ્માનંદ સ્વામી કોઈ સામાન્ય વ્યક્તિ હતા? હે? જેના શરીર ઉપર અધમણ સોનાના દાગીના રહેતા હતા, આજે ગમે એટલો પૈસાદાર હતો અધમણ સોનાના દાગીના કોઈ નથી પહેરતું.
બ્રહ્માનંદ સ્વામી એટલી સુખ સાહેબીમાં જીવનારા હતા અને બ્રહ્માનંદ સ્વામી એ કંતનનો કોથળો પહેરીને સભામાં આવ્યા એટલે મહારાજની આંખમાંથી આંસુ આવી ગયા કે જુઓ તો ખરા મારા વચનને ખાતર મારા સંતો કેટલું સહન કરે, આટલી આટલી સુખ સાહેબીમાં જીવનારા મારા એક વચનને ખાતર પોતાના તનના સુખનો ત્યાગ કરી અને મારા વચન પાળવામાં એને કેટલી આતુરતા. એટલે મહારાજ કે સંતો તમે તો નારદ સનકાદિક જેવા, શું તમને ઉપમા દઉં, તમને તો માખણની ઉપમા ન દઈએ ગાય. એ થોડીક વાર મારે સંતોને બધી અલગ અલગ ઉપમા દીધી બ્રહ્માનંદ સ્વામી કે મારે રહેવાનું રહેવાનું, ઘણી વાર થઈ ગઈ અમને ગાળો દીધી એને. મહારાજ કે સ્વામી તમને ગાળો નથી દેતો પણ તમારા વખાણ કરું. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે ગાળો નથી દેતા તો શું કરે, તમે અમને નારદ સનકાદિક ની ઉપમા દીધા. નારદજી ને જયારે અંબરીશ રાજાને દીકરીનો સ્વયંવર રચ્યો ને, દીકરીનો હાથ જો ને તેને પરણવાનું મન થઈ ગયું હતું. સનકાદિક ને જયારે જય વિજય ધામમાં જતા અટકાવે ને ત્યારે એને ક્રોધ આવ્યો હતો. મહારાજ જ્યારથી તમારો નિશ્ચય થયો, તમારી ઓળખાણ થઈ ને ત્યારે જાગ્રતમાં તો શું, પણ સ્વપ્નમાંય કામ ક્રોધ આદિ ભૂંડા વિકાર કોઈ સ્વપ્નમાંય નથી આવતા, અને તમે અમને એની ઉપમા દો નારદ સનકાદિક ની. પણ મહારાજ કે શું કરું, પરોક્ષમાં જેટલી પ્રીતિ હે એટલી પ્રત્યક્ષમાં પ્રીતિ નથી આવતી ને, એને કારણે મને તમને એની ઉપમા દેવી પડે. જો આપણે દાદા ખાચરનો, લાડુબા જીવબાનો, મુક્તાનંદ સ્વામીનો, પર્વતભાઈનો, ગોરધનનો બધાનો મહિમા નથી, શું કરવા? તો મારે જે વચનામૃતમાં એમ કીધું કે જે ઈ રાધાજી ને લક્ષ્મી હતા એવી જ આ બાઈઓએ સુદામા અક્રૂર ઉદ્ધવજી એવા બધા ભક્ત, તો એ ભાવ નથી આવતો ને આપણે, શું કરવા નથી આવતો? કે આપણા જેવા આપણે ભેગા રહેરા એટલે આપણે એના દેહના સ્વભાવ દેખાયા. એટલે મહારાજ કે જેવી પરોક્ષને વિશે આ જીવને પ્રીતિ હે ને, એવી પ્રત્યક્ષને વિશે નથી આવતી ને, એટલે હું એની ઉપમા દઉં. બાકી તમને આ બ્રહ્માંડમાં એવી કોઈ વસ્તુ નથી, હું તમને ઉપમા દઈ આવું કે તમે આના જેવા હો. એમ કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજી વાતો કરે, કૃષ્ણ કે એને ગોપીઓને મારામાં એટલો સ્નેહ કે સંસાર તો એને સ્વપ્ન માય નથી આવતો. પ્રીત વશ છે પ્રાણ એના જેની ચિત્ત વૃત્તિ મુજમાં મળી, સ્નેહ મુજ સાથે કરતા તેને બીજી વાસના ગઈ બળી, ઈચ્છા નથી કોઈ એને અંતરે મુજ ચરણ વિના ચૌદ લોકની. શું કે હવે એને ગોપીઓને મારા સિવાય કોઈ બીજી ઈચ્છા રહી નથી. ચૌદ લોકની આ એક લોકની સુખ ભોગ સુખની તો શું, ચૌદ લોકના સુખ ભોગ સંપત્તિની કોઈ ઈચ્છા નથી ગોપીઓને. મુજ વિયોગે વિલકી વિલકી તજ્યા સુખ સર્વે તનતી, ઉદ્ધવજી એવા જન જેવું વાલું તે મુજને કોઈ નથી. હું જ છું પ્રાણ પ્રેમીના અને પ્રેમી જ મારું તન, ઉદ્ધવજી એમાં અસત્ય નથી સત્ય માનજે તું મને. શું કેરા ભગવાન હવે ભગવાન એમ કેરા, ઉદ્ધવજી મારા વિયોગે ગોપી વલખી વલખી ને પોતાના આ દેહના બધા સુખ નો ત્યાગ કરી દીધો, મારા સિવાય ગોપીઓને ક્યાં હેત નથી, હું જ એનો પ્રાણ છું. એટલે પ્રેમી હોય ને એ જ મારો પ્રાણ, ઉદ્ધવજી હું જ એનો પ્રાણ અને એ જ મારા પ્રાણ, ગોપી મારો પ્રાણ અને હું ગોપીઓનો પ્રાણ. ઉદ્ધવજી એમાં જરાય અશક્ય નથી, તું હાજુ માની લેજે ગોપીઓનો પ્રાણ હું અને મારો પ્રાણ ગોપીઓ છે. મને પ્યાર છે પ્રેમી ને, હું તો પ્રેમી જનને પૂંઠે ફરું, હું તો એની વાંસે વાંસે ફરું, જેને મારામાં મન લગાડ્યું હોય ને એની પાછળ પાછળ હું ફરું.
કે જે રહે મારા નામમાં તો હું રહું એના કામમાં, ને જે રહે એના કામમાં તો હું રહું મારા ધામમાં. આવે જેને મારી સાથે પ્રેમ કર્યો હોય તો હું એને વાંસે વાંસે પુરવાને. જ્યારે કૃષ્ણમાં ગોપીઓનો આટલો બધો સ્નેહ હતો ને, ત્યારે ગોપી ક્યારે અવળું કરે તો ભગવાનને આવવું પડતું હતું. ભગવાનને કહેવું પડતું હતું કે ગોપી તું જોતા કરી શું કર્યું. એને બરણીનું મોઢું બાંધવાનું હોય તો પોતાના છોકરાને ગળે ગાડીઓ નાખી દે, લટકાવી દે માથે, ત્યારે કૃષ્ણને આવીને કેવું પડતું હતું કે ગોપી કઈ શરીરનું ભાન રાખતે તારા છોકરાને ગળે ટૂંકો લગાવીને માથે ચડાય, હમણાં મરી જશે. ત્યારે ગોપીઓને પોતાના દેહનું ભાન આવતું કે હું શું કર્યું. રસોઈ કરતા કરતા બળતણ તાપ ધીમો પડતો, વેલણા નાખી દે, ત્યારે કૃષ્ણને આવવું પડતું હતું એના કામ કરવા. એટલે કૃષ્ણ અહીંયા કે જે રહે મારા કામમાં, આવા પ્રેમી જન હોય ને એની વાંસે વાંસે હું ફરું. સ્નેહની સાંકળે સાંકળ્યો હું, જે જે જન કહે તે કરું. એને સ્નેહરૂપી સાંકળથી મને બાંધી દીધો હે, એટલે એ જે કહે ને મારે કરવું પડે. કોણ કરે આવું? સંતો કોકને આશીર્વાદ દઈ દે કે જા ભગવાન તારું સારું કરશે. એ દીવાને ખાલી કહી દીધું કે તારો કરોડ રૂપિયા બેઠો ભગવાન ભરશે, તો પછી સંતો કરોડ રૂપિયા કમાવે જાય ક્યાંથી? કામ કેને કરવો પડે? ભગવાને જ કરવા પડે ને. એટલે ભગવાન અહીંયા નિષ્કળંક સ્વામી વર્ણન કરે, કૃષ્ણ એમ કે સ્નેહ સાંકળે સાંકળ્યો હું, જે કહે જન તે કરું. એ જે કે કરવું પડે મને. પ્રેમીનું પણ પાડવા ને મારું પણ મેલ્યું પ્રેમી પાસળે, એના વચન નિભાવવા ખાતર મેં મારી પ્રતિજ્ઞાને છોડી દીધી. ભગવાને પ્રતિજ્ઞા લીધી હતી મહાભારતના યુદ્ધમાં કે હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું, છતાંય કર્યું. કઈ કર્યું? રથનું પેરું ઉપાડ્યું. જ્યારે અર્જુનના પ્રાણ સંકટમાં આવે ને, ત્યારે ભગવાને પોતાની પ્રતિજ્ઞા છોડી દીધી. અને આ બાજુ ભગવાને પ્રતિજ્ઞા કરી તો હું હાથમાં હથિયાર ધારણ ન કરું, ને ઓલી બાજુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી તો હું ભક્ત ખરો તો એના હાથમાં હથિયાર ધારણ કરાવું. ભગવાને એમ કે મારું પણ મૂકીને હું ભક્તનું પણ પાડવા હું મારી પ્રતિજ્ઞાને છોડી દઉં. ભીષ્મની પ્રતિજ્ઞા રાખવાનું ભગવાને પોતાની પ્રતિજ્ઞાનો ત્યાગ કર્યો. આવો જેને ભગવાનની સાથે એક નાતો હોય, સ્નેહ હોય ને, તો ભગવાન પોતાનું ધાર્યું છોડી દે અને ભક્તનું ધાર્યું ભક્ત કેમ એમ ભગવાન કરે. કોઈના દેહનું આયુષ્ય આવી રહ્યું હોય અને જે સંતો કે ભક્તો સાથે હોય ને કે મહારાજ આને મૂકી જાઓ ને, મહારાજ કહેશે ભલે લો કાંઈ વાંધો નહીં. રામચંદ્ર વૈદ્યનો એકનો એક દીકરો દેહનો આયુષ્ય આવી રહ્યું, સંતો ભક્તોને લઈને મહારાજ તેડવા ગયા. ત્યારે એ તો સત્સંગી હતા, એને કોઈ મનમાં દુઃખ નતું, પણ સંતો એમ કીધું કે મહારાજ ગ્રસ્તને તો ઘરે સંતાન હોય ને એની શોભા કહેવાય, આનો એકનો એક દીકરો મહારાજ એને મૂકી જાઓ ને. સારું મહારાજ કે ભલે વહેલા તે ગોયરા એને મૂકી જાય, પાડોશના દીકરાને લઈ જાય. પોતાનું ધાર્યું ભગવાન ભક્તની આગળ છોડી દે. નિષ્કુળાનંદ સ્વામી કે ઉદ્ધવજીની આગળ ભગવાન ગોપીઓના પ્રેમને આ બધું વર્ણન કરે. તન મન કરી કુરવાન, ઉદ્ધવ મારે ધન એ છે વળી જાણું છું જીવન પ્રાણ. જે મારી સાથે સ્નેહ કરે, કેવી રીતે સ્નેહ કરે? પોતાનું તન એટલે આ શરીર, મન એટલે બધું છોડી દેવું પડે પોતાને ગમતું, જેમ ભગવાનની આજ્ઞા હોય એમ વર્તે. તો ભગવાન એમ કે એને ધન્યવાદ, એની ભક્તિને ધન્ય, એને તો હું મારા જીવની જેમ જાળવીને રાખું. જે પોતાનું મનનું તન અને મનના સુખનો ત્યાગ કરીને મારી ભક્તિ કરે ને, એના માટે તો હું એટલો બધો રાજી થાઉં કે એની પાછળ પાછળ ફરું અને જે એમ કે ને એમ કરવા તૈયાર થાઉં.
મને સંભાળે છે સ્નેહી જન, તેમ સંભાળું હું સ્નેહીને, અરે સ્પર્શ રહે એકઠા જેમ પ્રીત છે દેહ દેહીને. જે મને સંભાળે, જે ભક્ત પોતાના તન અને મનના સુખનો ત્યાગ કરીને મને યાદ કરે, તો ભગવાન શું કહે? હું પણ એને યાદ કરું, એને હું સંભાળું, એ શું કરતા હશે? ભક્ત જેમ સંભાળે કે મહારાજ શું કરતા હશે, મહારાજ સંભાળે કે ભક્ત શું કરતા હશે. અરે સ્પરસ એવી ભક્ત ને ભક્તે કેના જેવી ચકો ને ચંદ્ર ની પ્રીત ને અરસ્પર્શ ની પ્રીત નથી. ચકો ને ચંદ્ર ની જરૂર હે, પણ ચંદ્ર ને ચકો ની જરૂર નથી. જ્યારે ભક્ત ને ભગવાન નો પ્રેમ, જેમ ભક્ત ને ભગવાન ની જરૂર, એમ ભગવાન ને ભક્ત ની જરૂર, અરસ્પર્શ નો પ્રેમ હે. ભક્ત સંભાળે તો ભગવાન હાજર થાય. ઉદવ એવા જન જે છે તે રેવા ઘર છે મુજ તમ. વૈકુંઠ માં રે કે મંદિર માં રે કે ઘર માં રે કે ગામ માં રે કે સીમ માં રે કે ભગવાન રે ક્યાં? હા, જે પોતાના તન અને મન ના સુખ નો ત્યાગ કરીને જે અખંડ મારા મારા ભજન માં લાગે ને, એવા ભક્ત એ મારો રેવાનું ઠેકાણું હોય. ભક્ત ના હૃદયમાં ભગવાન સતત વાસ કરીને રહે. જેના હૃદયમાં કોઈ જાતનો સ્નેહ, કોઈને સ્નેહ ન હોય, કોઈ પ્રત્યે દયા ન હોય, જેનું હૃદય લુખું હોય, એ ભલે ને આખો દી મારું ધ્યાન કર્યા કરે, તોય હું એના હૃદયમાં જાતો નથી. સિવાય બીજી કોઈ આશા હોય, કોઈ તપ કરે, ભગવાનના રાજીપા સિવાય બીજી કોઈ આશા હોય, કોઈ યાત્રાએ જાય, કોઈ યોગ સાધે, કોઈ યજ્ઞ કરે, પણ ભગવાનને રાજીપા સિવાય બીજી કોઈ આશા હોય, તો ભગવાન એમ કહે રહ્યા કે શું મારો ભક્ત કહેવાય? એ તો પોતાની આશાને સંતોષવા માટે એને આ બધું કર્યું હોય. એને મારી જરૂર નથી, પણ પોતાની ઇન્દ્રિયોની, પોતાના મનની ઈચ્છાને તૃપ્તિ કરવા માટે એને આ સાધન કરે. કોઈ નર નિરાશી ચરણ ઉપાશી મમતા રહિત મુજને ભજે એવા ભક્ત જત વિરક્ત જે, તે ઉદ્ધવજી કરલી એકમ ખાનગી વાત હતી, પણ આજે મેં તમને કહી દીધી. શું કરવા દીધી હશે? ગોપીઓનો પ્રેમ, ગોપીઓ પોતાનો પ્રેમ ઉદ્ધવજીને કહેવામાં એને શરમ નથી આવતી, એમ આજે કૃષ્ણને ગોપીઓમાં પોતાને કેટલો સ્નેહ હોય ને, એ કહેવામાં કૃષ્ણને આજે ઉદ્ધવજીને આગળ શરમ નથી આવતી. જેમ ગોપીઓએ ખુલ્લે ખુલ્લું કહી દીધું હતું ઉદ્ધવજીને, એમ આજે કૃષ્ણ પણ ખુલ્લે ખુલ્લું કહી દીધું ઉદ્ધવજીને કે ઉદ્ધવજી મને પણ ગોપીઓમાં આટલો સ્નેહ છે. વ્રજવનિતા પ્રેમ પ્રેમ રતા પ્રીતે અજીત મને જીત્યો. નિષ્કુળાનંદનો નાથ કહે છે, ઉદ્ધવ હેતે હું એ નો થયો. આજે વ્રજની ગોપીઓએ ભગવાન કોઈથી જીતા એવા નથી છે. ભગવાનને જીતવા હતો એક જ ઉપાય, કયો? પ્રીતે અજીત મને જીત્યો, અને એટલી મારી સાથે પ્રીત કરી કે હું કોઈને વશ થાઉં એવો નતો, પણ આજે ગોપીઓની આગળ એના પ્રેમને હું વશ થઈ ગયો. એટલો બધો ભગવાન પોતાના મોઢે ગોપીઓના વખાણ કરે. ધન્ય ધન્ય ગોપિકા સ્નેહની મૂર્તિ જેને અલવેલો સંભાળે અતિ. રાત દિવસ ભગવાન ગોપીઓને અંભારે, ગોપીઓ તો ભગવાનને અંભારે, પણ ભગવાન રાત દિવસ ભગવાન સુતા ને જાગતા ને ગોપી ગોપી એમ કહીને જાગતા. જેનો અપાર સ્નેહ ને અપાર મતી
યશ ગાય છે નિત્ય નિત્ય શ્રુતિ વેદ અને પુરાણો ગોપીઓના પ્રેમનું વર્ણન કરીને ત્યાં તનેતિ નેતિ કહી દે કે ગોપીઓને ભગવાનમાં જેવો સ્નેહ ને જેવો છે એવો કઈ ન આવ્યો. નિષ્કળાનંદ સ્વામી પણ આજે ગોપીઓને ધન્યવાદ દે. નિષ્કળાનંદ સ્વામી આટલા વૈરાગ્યની મૂર્તિ, સ્નેહ જેને સ્ત્રીની ગંધ ન ગમે એવા વૈરાગ્ય મૂર્તિ નિષ્કળાનંદ સ્વામી પોતાની જીભે પોતાની હાથે આ ગોપીઓના પ્રેમનું વર્ણન કરે, કેટલું નવાઈ લાગતું નથી લાગતું? જેને સ્ત્રીનો યશ ગાવ ગંધ નથી ગમતી, જોવી નથી ગમતી, સ્ત્રીના પ્રેમ એને ભગવાનની સાથે પ્રેમ એના વખાણ કરે. જો આ સ્નેહ ગીતાની કથા જેવો ગોપીઓને સ્નેહ હતો, નિષ્કળાનંદ સ્વામી જેવો ગોપીઓના સ્નેહનું વર્ણન કર્યું, એવું યથાર્થ એ સાચો ભાવાર્થ એટલે નિષ્કળાનંદ સ્વામી અને ગોપીઓ જાણીએ. એટલે આપણે તો ખાલી વાતો કરીએ, આમાંથી થોડોક સ્નેહ થોડોક આલોકની આપણા દેહ તન મનના સુખનો ત્યાગ કરી થોડોક જો ભગવાનમાં લગાવી ને ગોપીઓના જેવી ભક્તિ આવી તો ઘણી કઠણ પડશે. પણ મહારાજે એટલી પ્રાર્થના કરી કે મહારાજ ગોપીઓને જેવો તમારામાં સ્નેહ હતો ને એવો સ્નેહ અમને પણ તમારામાં થાય, અને જ્યારે અમારો અંત સમો આવે ને ત્યારે તમે અમને સંભાળી લેજો, કઈ વધારે કહેવાય ગયું હોય તો માફ કરજો, તમારી છું એમ જાણીને કદાચ વધારે કહેવાય ગયું વધારી ગયું હોય, કારણ કે વડે કોણ પોતાને હોય ને કે તમને કદાચ કઈ કહેવાય ગયું હોય. જો આટલા થી ચાર દિવસ હતા ને તો બીજા ગામ ના હતા એટલે ત્યારે તમને વધારે કઈ ના આવે, પણ હું તો આજે તક કીધું હશે કે નહીં કીધું હોય કદાચ કહેવાય ગયું હોય તો કઈ વાંધો નહીં. અને હજી અમને તો કહેવાનો અધિકાર છે રોટલા તમારા કઈ, એટલે તમે તમે અમને કહેજો ને અમે તમને કહેશું, બધાને કેવું તો પડશે ને એકબીજાને. પણ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ ગોપીઓના જેવી ભક્તિ અમારા અંતરમાં આવે અને દિન પ્રતિદિન તમારામાં અમારી વૃત્તિ લાગી રહે એવી પ્રાર્થનાની સાથે આ સ્નેહ ગીતા ગ્રંથને અને મારી વાણી મારી વાણી રૂપી પુષ્પને આજે મહારાજના ચરણમાં અર્પણ કરશું. બોલે સ્વામી નારાયણ ભગવાન. તમારે નીકળી ન પહેરો
તમે નાનકડે એમ કે નાનકડી હતી ત્યારે નાનકડામાં મોટી થાય ની માને તમે નાનકડે જ પહેરાવશો તો સાડી ધચકી લાગે એનો અમે ઉગાડી રહેશે એમ થોડીક આપણે જો વાતો કરી કે આપણે આપણી સંસ્કૃતિ ને ટકાવીએ, ખાલી વાતો કરવાથી સંસ્કૃતિ ની ટકે એના માટે આપણે કરવું પડશે, આપણા ઘરથી શરૂઆત કરવી પડશે. વાતો કરી આપણે, મીટિંગ કરી, સભાઓ કરી, એનાથી કઈ ફાયદો થવાનો નથી. આપણા ઘરથી શરૂઆત કરી દે આજથી કે મારા ઘરમાં હવે આ વસ્તુનો થોડોક ફેરફાર કરી લેશું. તમારી દીકરીઓ તો કહી દેવાનું કે આટલાથી ભલે જી હતું પણ હવે આ કપડાં તને નથી પહેરવાના, અને કદાચ એક જોડી આપણે કોઈને દઈ દેશું તો બિચારો કોકનું અંગણ જેને નહીં પહેરવા જડતો એનું અંગણ ઢંકાશે. તમે દાન કર્યાને પુણ્ય મળશે અને ભગવાનને આજ્ઞા પાડવાનું પણ પુણ્ય મળશે. એટલે ધાર્ય થઈને આટલું થોડુંક રાખજો. અને શ્રી કૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહી તેવી કોઈ પ્રકારે ન કરવી. ને અજ્ઞાની એવા જે મનુષ્ય તેમની નિંદાના ભય થકી શ્રી કૃષ્ણ ભગવાનની સેવાનો ત્યાગ કરવો જ નહીં. અને ઉત્સવના દિવસે દિવસને વિશે તથા નિત્ય પ્રત્યે શ્રી કૃષ્ણના મંદિરમાં આવ્યા જે સત્સંગી પુરુષ તેમણે તે મંદિરને વિશે સ્ત્રીઓનો સ્પર્શ ન કરો તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરો અને મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. નારાયણ નારાયણ સ્વામી નારાયણ
હે તો સર્વે સંગાતે તોડી રે સાહેલી, એક જગના જીવન સાથે જોડી રે સાહેલી, સર્વે સંગાતે તોડી રે સાહેલી, મેં તો સર્વે સંગાતે તોડી રે સાહેલી. સાસરિયા રે મે તો સમજીને પગલા ભર્યા રે, શું કરશે પિયર સાસરિયા રે મે તો સમજીને પગલા ભર્યા રે, સમજીને પગલા ભર્યા રે સાહેલી, મેં તો સર્વે સંગાતે તોડી રે સાહેલી. મેં તો નિશ્ચય કર્યું મનમાં તીરે શિર સાટે કેવર ક્યાંથી રે, શિર સાટે કેવર ક્યાંથી રે, શિર સાટે કેવર ક્યાંથી રે. મેં તો નિશ્ચય કર્યું મનમાં તીરે શિર સાટે કેવર ક્યાંથી, સાટે એ વર ક્યાંથી રે સાહેલી.